કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપીને હાર્દિક પટેલે કોંગ્રેસ સામે ભડાશ કાઢી હતી। જો કે હવે પછી કઈ પાર્ટીમાં જોડાશે એ અંગે કોઈ ફોર પાડવામાં નથી આવ્યો। જ્યારે વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા જિગ્નેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી તેમણે હાર્દિક પટેલ અંગે કહ્યું હતું કે હાર્દિકે ગરિમામાં રહીને કોંગ્રેસ છોડવી જોઈએ। તેમણે જે શબ્દ બોલ્યા તે યોગ્ય નથી। તમને કોંગ્રેસ પક્ષ સામે કોઈ વાંધો વિરોધ થયો થઈ શકે એના કારણે તમે કોંગ્રેસ પક્ષને ગુજરાત વિરોધી દેશ વિરોધી ચિત્રવાની વાત કરો। તમે રાજીનામું આપતી વખતે વચ્ચે ચિકન સેન્ડવિચને વચ્ચે ક્યાં લાવો છો? આ કે દલીલનો મુદ્દો હોઈ શકે? તમે રાહુલ ગાંધીને ટાર્ગેટ કરો, જે માણસે તમને પ્રેમ આપ્યો, જે માણસ સાથે તમારી એક્સેસ હતી। હું કહું છું કે બહુ મોટા લીડર્સની પણ પાર્ટીના શીર્ષ નેતૃત્વ સાથે ઘણીવાર એક્સેસ નથી હોતી, મારી પણ નથી હોતી। હાર્દિક પટેલની ટોપની લીડરશીપ સાથેની એક્સેસ હતી। 26-27 વર્ષની નાની ઉંમરે તમને વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવ્યા, તમને પંપાળ્યા, તમને પ્રોમિનન્સ આપ્યું, તમને મહત્વ આપ્યું, તમને મોટા મોટા સ્ટેજ આપ્યા, તમને સ્ટાર કેમ્પેનર બનાવ્યા, તમને હેલિકોપ્ટર અને ચોપર આપ્યા। ગુજરાત અને સિવાયના રાજ્યોમાં પણ જ્યાં પણ ચૂંટણી હોય ત્યારે સ્ટાર પ્રચારક તરીકે તમે હો, તમને ભાવ મળે, રિસ્પોન્સ મળે, આવકાર મળે। આ બધા છતાં તમારી એકાદ બી નાની કોઈક માંગણી ના સંતોષાઈને એના કારણે ધારો કે તમારું કોંગ્રેસ પક્ષમાં રહેવું મુશ્કેલ બન્યું હોય તો તમે પ્રેમથી છોડી શકો, એની શાલીનતા હોય, ગરિમા હોય।